સુરતમાં બુલેટ ટ્રેન મુદ્દે ઝીકાના અધિકારીઓની ખેડૂતો સાથે બેઠક મળી. જહાંગીરપુરા જીનીંગ મિલમાં ખેડૂતો સાથે બુલેટ ટ્રેનના કારણે થઈ રહેલી મુશ્કેલીઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી. આ બેઠકમાં ખેડૂતોને મળી રહેલા વળતર, ખેડૂતોને પડી રહેલી મુશ્કેલી અને પ્રશ્નોની ચર્ચા કરાઈ. ઝીકા કંપની બુલેટ ટ્રેન પ્રોજેક્ટને ફાઇનાન્સ કરે છે. ઉલ્લેખનીય છે કે સુરતમાં ખેડૂતોને ઝીકાની જાપાનની કંપનીમાં ફરિયાદ કરવાની ચીમકી આપી હતી. ચેતન પટેલ સુરતથી જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા, તેઓ સાથે વાત કરીએ. ચેતન, બુલેટ ટ્રેન મુદ્દે હવે ઝીકાના અધિકારીઓ ખેડૂતો સાથે બેઠક કરી રહ્યા છે. આ બેઠકમાં ચર્ચા શું થઈ રહી છે અને કોઈ બાહેધરી આ અધિકારીઓ દ્વારા કોઈ ખેડૂતોને આપવામાં આવશે ખરી? જી, ખાસ કરીને જો વાત કરીએ તો બુલેટ ટ્રેનનો શરૂઆતના સમયથી જ ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા બે દિવસથી જે ઝીકાની જે ટીમ છે તે સુરતમાં આવી પહોંચી હતી. કઠોર અને નવસારીના જે ખેડૂતો છે તેમના પ્રશ્નો સાંભળ્યા હતા, ત્યારે આજે વહેલી સવારે જ સુરતમાં જે ખેડૂત અગ્રણીઓ છે તેમની સાથે ચર્ચા વિચારણાનો હાલ દોર ચાલી રહ્યો છે. 3 કલાક જેટલી આ લાંબી મિટિંગ છે, હજી પણ આ જે મિટિંગ છે તે ચાલી રહી છે. જોકે અંદર જે અગ્રણી હતા તે અગ્રણી હાલ આપણી સાથે જોડાયા છે. શું વાતચીત કરવામાં આવી રહી છે, શું તેમના પ્રત્યુત્તર મળી રહ્યા છે તે આપણે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરી. જે આપ અંદર હતા, શું વાતચીત કરવામાં આવી રહી છે? જનરલી જે જાપાનની ટીમ છે તે ટીમ પોતાની જે ખેડૂતો છે એ પોતે અસરગ્રસ્ત વળતર, પોતાની જમીન સંપાદનના પ્રશ્ન, બજાર ભાવ અને જંત્રીનો ભાવફેર અને તેમને જે સમસ્યાઓ નડી રહી છે તેના વિશે ખેડૂતો અગ્રણીઓ રજૂ કરી પોતાની વાત રજૂ કરી રહ્યા છે. પર્યાવરણના મુદ્દે ઘણી બધી વાતોમાં પ્રતિનિધિમંડળ સાથે જે ભારત સરકારના પર્યાવરણીય સંમતિ પત્રક, જે એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ કહેવાય, તે પ્રોસેસમાંથી આ આખી પ્રોજેક્ટને બાદ કરી દેવામાં આવ્યો છે તેના વિશે પણ અમારા તરફથી એમને રજૂઆતો મૂકવામાં આવી. મોટે ભાગે આ પ્રોજેક્ટ અને તેની લોકલ સ્થાનિક લોકો પર શું અસર થશે તે અસરોના અભ્યાસના અહેવાલો પર પણ ટીકા ટિપ્પણીઓ આપવામાં આવી છે. જી, ખાસ કરીને હું આપને પૂછવા માંગીશ, જે ઝીકાની ટીમ છે તેમની સામેથી શું મળી રહ્યો છે પ્રતિસાદ? પહેલી વસ્તુ કહું તમને, ઝીકાની પોતાની એક ગાઈડલાઇન છે, એનો એક MOU છે અને ઝીકા ભારતને નહીં દુનિયાને એકાઉન્ટેબલ છે. એ લોકોએ જે નોર્મ્સનો સ્વીકાર કર્યો છે એનો શું ભંગ થઈ રહ્યો છે અમે લોકોએ એની રજૂઆત કરી. અને મને લાગે છે એમની આ જે ટીમ આવી છે, સામાન્ય રીતે આવી ટીમ ત્યારે જ આવતી હોય છે જ્યારે રિવ્યૂ કરવાનો થાય. તમે એક રજૂઆત કરવાનો વાંધો તો આ રિવ્યૂ કમિટી છે અને પર્યાવરણના તમામ મુદ્દા અમે એમને લખીને આપ્યા છે અને મને લાગે છે આ રિવ્યૂ કમિટી કહી શકાય એ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે. બે દિવસની જે મિટિંગ છે કેટલી સફળ થઈ લાગે છે? ગઈકાલે નવસારી જિલ્લાના આમરપોર ખાતે વલસાડ જિલ્લાના ખેડૂતો, નવસારી જિલ્લાના ખેડૂતો, મહારાષ્ટ્રના ખેડૂતો અને સુરત જિલ્લામાં કઠોર ખાતે કામરેજ તાલુકાના સુરત જિલ્લાના ખેડૂતો, ભરૂચ જિલ્લાના ખેડૂતોએ લગભગ 700 જેટલા અસરગ્રસ્ત ખેડૂતોએ અને મકાનો જેના જાય છે, કઠોર ખાતે લગભગ 250 જેટલા મકાનોમાંથી આ ટ્રેન પસાર થાય છે, 3 જેટલા ટેક્સટાઇલ યુનિટમાંથી પસાર થાય છે અને સ્વામિનારાયણ મંદિરની વચ્ચેથી આ ટ્રેન પસાર થાય છે. જે રીતે જિલ્લાના લગભગ ખેડૂતોની એવી લાગણી અને માંગણી હતી. બિલકુલ ચેતન, માહિતી માટે આપનો આભાર.